जय हिंद विद्यार्थी मित्रों, हूँ अनिल चौधरी, आप सर्वेनु जीपीएससी ऑनलाइन में स्वागत करू छू। विद्यार्थी मित्रों, आग आपणे मेन्सना क्वेश्चन आंसरना घणा बधा विडियो जोया छे। आजनो जे विडियो छे पर्टिक्युलर एनी अंदर आपणे वात करवानी छे इंडस्ट्रियल सेक्टरनी अंदर पण जे महत्वनी तमारा सिलेबसनो एक महत्वनो टॉपिक छे जेनुं नाम छे औद्योगिक नीति। शुं नाम छे? औद्योगिक नीति। આપણે સમજીશું ઔદ્યોગિક નીતિ શું છે એના વિશે ભણવાનો પ્રયત્ન કરીશું। જેટલી પણ ઔદ્યોગિક નીતિ છે એના ફેક્ટ અહીંયા તમારે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યુથી મહત્વના નથી, છતાં પણ થોડોક ઓવરવ્યૂ જોવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ। સૌ પ્રથમ 1948ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એને ભણીશું, ત્યારબાદ 1956ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એને ભણવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ બાકી બધી જે પણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી છે 1969ની હોય, 1973ની હોય, 1977ની હોય, 1985-86ની હોય, જે આપણા માટે એટલી બધી મહત્વની નથી, પણ આના પછી જે આવે છે 1991ની આર્થિક નીતિ, એટલે કે આ વર્ષને આપણે એક ઇકોનોમિક પોલિસીની સાથે સાથે એમ કહી શકીએ કે આ એક ઇકોનોમિક પ્રોસેસ હતી, આખી ઇકોનોમિક પ્રોસેસ આપણે કહી શકીએ, આખી ક્લિયર છે, આખી ઇકોનોમિક પ્રોસેસ કહી શકીએ આપણે। તો સમજવાનો પ્રયત્ન કરીશું કે 1991નું જે વર્ષ છે એને કેમ ભારતની અર્થવ્યવસ્થાની અંદર માઇલસ્ટોન કહીએ છીએ આપણે, એવા તે કેવા સુધારા થયા છે સમયગાળા દરમિયાન અને એ સુધારાની આવશ્યકતા શું હતી એને પણ આપણે ભણવાનો પ્રયત્ન કરીશું। એ પહેલા આપણે સમજીશું કે ભાઈ આપણે જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લાવ્યા છે 1948ની અંદર, ત્યારથી લઈને એટલે કે આપણે કહી શકીએ 1950થી 1990ના સમયગાળા સુધીની જે પણ ઔદ્યોગિક નીતિઓ આવી છે એમનું વલણ કેવું રહ્યું છે, કયા પ્રકારની વિશેષતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ દેટ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બિટવીન 1950 to 1919, આ સમયગાળા દરમિયાન આવેલી જેટલી પણ ઔદ્યોગિક પોલિસી છે એમની વિશેષતાઓની ચર્ચા કરવાની છે, કારણ કે આપણે મેઇન્સ માટે મળ્યા છે, પીટી માટે નહીં, તો એ પ્રકારે જ ચર્ચા કરીશું અને પછી થોડાક ક્વેશ્ચન આન્સર જશે આપણે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીશું, મગજમાં એક ઓવરવ્યૂ આપણે ક્લિયર કરી નાખીએ। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઔદ્યોગિક નીતિ 1948ની વાત કરીએ, ઔદ્યોગિક નીતિ 1948ની વાત કરીએ, સમજીએ, ઓકે ચાલો। ઔદ્યોગિક નીતિ 1948ની જો વાત કરીએ તો સૌ પ્રથમ તમારા મગજમાં એક પ્રશ્ન થાય કે સાહેબ આ ઔદ્યોગિક નીતિ તમે બોલ બોલ કરો છો ભાઈ, તો કવિ મને એક પ્રશ્નનો જવાબ આપો કે આ ઔદ્યોગિક નીતિ છે શું। તો પહેલાં તમને જણાવી દઉં કે ભાઈ ઔદ્યોગિક નીતિ શું હોય, ક્લિયર છે, ઔદ્યોગિક નીતિ શું હોય એનો તમને એક સિમ્પલ જવાબ આપી દઉં, ચાલો। ઔદ્યોગિક નીતિ એટલે શું, વોટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આટલો પ્રશ્ન પહેલા મગજમાં થાય, હવે એનો જવાબ લેવાનો પ્રયત્ન કરીએ। કોઈ પણ નીતિ હોય, ઔદ્યોગિક શબ્દ સાઈડમાં કરી નાખો, કોઈ પણ નીતિ હોય, આ નીતિ શબ્દ જે છે, આ કોઈ પણ નીતિ હોય, હું નીતિ શબ્દની વાત કરી રહ્યો છું, એથિક્સની વાત નથી, નીતિશાસ્ત્ર ભણો છો એની વાત નથી, નીતિ પોલિસીની વાત છે, આ પોલિસીના પોઈન્ટ ઓફ વ્યુથી આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ક્લિયર છે। કોઈ પણ નીતિ હોય એ નીતિની અંદર શું હોય, તો એ નીતિની આગળ જે શબ્દ લાગ્યો છે એ પછી સોલાર પોલિસી હોય, ખનન પોલિસી હોય, ઔદ્યોગિક પોલિસી હોય કે કોઈ પણ પોલિસી હોય, જે પણ પોલિસી છે એની અંદર જેના માટે એને બનાવવામાં આવી છે, જે પણ ક્ષેત્ર છે જેના માટે બનાવવામાં આવી છે એમાં આપણે વધુ સારો વિકાસ કેવી રીતે કરી શકીએ, એના લક્ષ્ય, એમાં સારો એવો વિકાસ આપણે કરી શકીએ એના માટેની રણનીતિ હોય છે, આ એક પર્ટિક્યુલર વાત કરી
एक नीति पछी कोई पण नीति होय सोलर पॉलिसी छे तो के भाई भारत सरकारे नक्की कर्यु छे के भाई 2030 सुधीमां आपणे 175 गीगावॉट रिन्यूएबल एनर्जी जे छे स्थापवानी छे। तो ए शुं छे रिन्यूएबल एनर्जी जे छे एमां पण पर्टिक्युलर सोलर एनर्जी जे छे एने सारामां सारू प्रोडक्शन करी शकीए तो एनो वधु सारो विकास एनुं लक्ष्य ए लक्ष्यने टार्गेट केवी रीते अचीव करवो एना माटेनी रणनीति ए सोलर पॉलिसीमां हशे। सेम वस्तु औद्योगिक नीति એટલે શું તો કે ભાઈ ઉદ્યોગોનો વધુ સારો વિકાસ કેવી રીતે થાય ઉદ્યોગોનો વધુ સારો વિકાસ કેવી રીતે થાય ઉદ્યોગોનો વધુ સારો વિકાસ કેવી રીતે થાય એના માટેની રણનીતિ કાર્ય યોજનાઓ નિયમો અને લક્ષ્ય આ બધી બાબતોનો સમાવેશ જનરલી આપણી ઔદ્યોગિક નીતિમાં હોય। ઓકે તો આપણે વાત કરીએ કે ઔદ્યોગિક નીતિમાં બીજું શું હોય તો કે ભાઈ વિદેશ વેપારની દિશા શું હશે વિદેશ વેપારની દિશા શું હશે આ પ્રકારની પણ જોગવાઈ ઔદ્યોગિક નીતિની અંદર હોઈ શકે। ઓકે ખાનગી ક્ષેત્રની અને સહકારી ક્ષેત્રની ભૂમિકા ખાનગી ક્ષેત્રની અને સહકારી ક્ષેત્રની ભૂમિકા શું હશે આ બધા પ્રકારની જે જોગવાઈઓ છે એ ઔદ્યોગિક નીતિમાં હોય અને એને જ કહેવાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી। क्लियर से तो सरकार आ प्रकार की जे पॉलिसीओ बनावानी शुरुआत करी केम कारण के सरकार ने खबर हती कि भारत ज्यारे आजाद थाय छे त्यारे एनी सामे घणा बधा चैलेंजिस रहेला छे। हवे ए चैलेंजिस नु समाधान करवा माटे पड़कारों नु समाधान करवा माटे जो भारत ने तीव्र विकास करवो हशे भारत ने तीव्र विकास करवो हशे तो ऑब्वियसली इंडस्ट्रियल सेक्टर ने ग्रोथ आपवो ज पड़शे बूस्ट आपवो ज पड़शे। એટલા જ માટે આપણે પર્ટિક્યુલર ઔદ્યોગિક નીતિઓની શરૂઆત કરી 1948 થી અને 1948ની ઔદ્યોગિક નીતિ એ ભારતની સૌ પ્રથમ ઔદ્યોગિક નીતિ હતી। આપણે ઓલરેડી આગળ એના વિશે થોડીક બેઝિક ડિટેલ જોઈ ગયા છે। ઓકે તો એ ઔદ્યોગિક નીતિ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા રજૂ કરવામાં આવી હતી। એનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભાઈ મિશ્ર અર્થતંત્રને અપનાવવું ભારતની અંદર। મિશ્ર અર્થતંત્ર એટલે કે ભાઈ ખાનગી બજારની સાથે સાથે સરકાર પણ પોતાની ભૂમિકા બંનેનું પણ સહ અસ્તિત્વ રહે પ્રકારે ઉદ્યોગોની સ્થાપના કરવી માત્ર ખાનગીનું પણ પ્રભુત્વ નહીં માત્ર સરકારનું પણ પ્રભુત્વ નહીં બંનેનું સહભાગી થઈ અને ઉદ્યોગોની સ્થાપના કરવી એ પ્રકારના એક ઉદ્દેશ્ય સાથે 1948ની જે ઔદ્યોગિક નીતિ છે એને આપણે રજૂ કરી હતી। આ ઔદ્યોગિક નીતિમાં જે ઉદ્યોગો હતા એને ચાર શ્રેણીમાં વિભાજિત કરવામાં આવેલા હતા। કેટલી શ્રેણીમાં? ચાર શ્રેણીમાં। પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી અને ચતુર્થ શ્રેણી। પ્રથમ શ્રેણીમાં 3 ઉદ્યોગો હતા, દ્વિતીય શ્રેણીમાં 6, તૃતીય શ્રેણીમાં 18 અને ચતુર્થ શ્રેણીમાં આ ત્રણેયમાં ન હોય એ બધા જ ઉદ્યોગો ચતુર્થ શ્રેણીની અંદર હતા। ઓકે પ્રથમ શ્રેણીની અંદર જે વધુ સ્ટ્રેટેજિકલી મહત્વના છે એટલે કે 3 ઉદ્યોગોમાં રેલવે, શસ્ત્ર નિર્માણ અને પરમાણુ ઉદ્યોગો, પરમાણુ ઉદ્યોગ બરાબર છે, ન્યુક્લિયર એનર્જી રિલેટેડ જે પણ છે એની વાત છે। ઓકે હવે સમજીએ દ્વિતીય શ્રેણીના જે 6 ઉદ્યોગો હતા એમાં પાયાના ઉદ્યોગોનો સમાવેશ થતો હતો। પાયાના ઉદ્યોગો એટલે કે સ્ટીલ, કોલસો, વિદ્યુત આ બધા જે ઉદ્યોગો છે એ પાયાના ઉદ્યોગો કહેવાય। પાયાના ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગો કે જે બીજી ઇન્ડસ્ટ્રી છે એ આ ઉદ્યોગો પર ડિપેન્ડન્ટ હોય, બીજી
ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઉદ્યોગોનો જે પ્રોડક્ટ છે એ બીજી ઇન્ડસ્ટ્રીઝ માટે કાચો માલ હશે. તો પાયાના છ ઉદ્યોગો છે, અહીંયા આ 18 ઉદ્યોગો છે અને અહીંયા આ ચતુર્થ શ્રેણીની અંદર બાકીના બધા ઉદ્યોગો છે. તો પ્રથમ શ્રેણીના જે ઉદ્યોગો છે એની પર નિયંત્રણ 100% કેન્દ્ર સરકારનું હતું. કોનું હતું? 100% કેન્દ્ર સરકારનું. તો આપણે અહીંયા એક વસ્તુ જોઈ શકીએ છીએ કે કેન્દ્ર સરકારનો એકાધિકાર રહેલો હતો આ ત્રણ ઉદ્યોગો ઉપર. બાકીના જે છ ઉદ્યોગો છે, બરાબર, જેને આપણે પાયાના ઉદ્યોગો કહ્યા છે, આ જે છ ઉદ્યોગો છે આ છ ઉદ્યોગોની અંદર સ્થાપના કોણ કરશે, એટલે કે સ્થાપના કરવાની જે જવાબદારી હતી, સ્થાપના કરવાની જે જવાબદારી હતી એ સરકારની હતી. એટલે કે સરકાર નક્કી કરશે કે ભાઈ આ છ ક્ષેત્રની અંદર કોણ ઉદ્યોગ સ્થાપી શકશે અને કોણ નહીં સ્થાપી શકે. ખાનગી ક્ષેત્રને ઉદ્યોગ સ્થાપવો હોય તો આમની જોડે જવું પડે, તો એની જવાબદારી સરકારની હતી. ઓકે, આ જે 18 ઉદ્યોગો છે આ 18 ઉદ્યોગો જે છે એમાં સંચાલન સ્થાપના ખાનગી ક્ષેત્ર કરી શકતું, સંચાલન પણ ખાનગી ક્ષેત્ર કરી શકતું, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક સરકારનો હસ્તક્ષેપ હતો. એટલે કે આનું જે નિયંત્રણ છે એ સરકાર જોડે હતું. ભલે તૃતીય શ્રેણીના ઉદ્યોગોમાં સ્થાપના ખાનગી ક્ષેત્રે કરી હોય પણ ફરજિયાતપણે સરકારના રૂલ્સને ફોલો કરવા પડશે. જો તમારો ઉદ્યોગ એ એટલું અચીવ નથી કરી શકતો એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ્સ, તો સરકાર એમાં હસ્તક્ષેપ કરી શકશે, એ પ્રકારની પણ જોગવાઈ હતી. અને ચતુર્થ શ્રેણીના જે ઉદ્યોગો છે એને ખાનગી ક્ષેત્રને સ્થાપવાની છૂટ આપવામાં આવી હતી. ક્લિયર છે? તો આ પ્રકારે કંઈક પ્રથમ શ્રેણીના જે ઉદ્યોગો છે, સોરી, પ્રથમ જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એમાં ઉદ્યોગોને કંઈક આ પ્રકારે વહેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ આવે છે, થોડાક વર્ષો બાદ તમને ખબર હોય છે 1948માં પ્રથમ ઔદ્યોગિક નીતિ જે છે રજૂ થઈ જાય છે. 1951માં આપણે પ્રથમ પંચવર્ષીય યોજના પણ આપણે લાગુ કરીએ છીએ. પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ કૃષિ ક્ષેત્ર પર ભાર આપેલો હોય છે. બીજો જે પંચવર્ષીય યોજના છે, તો બીજી જે પંચવર્ષીય યોજના છે એમાં મુખ્યત્વે જે ભાર આપવામાં આવેલો હોય છે ભારે ઉદ્યોગો પર આપવામાં આવેલો હોય છે. તો બીજી પંચવર્ષીય યોજનાઓની અંદર જે ભારે ઉદ્યોગો પર ભાર આપવામાં આવેલો હોય છે એને વ્યવહારિક રૂપે લાગુ કરવા માટે, બરાબર, કે ભાઈ ભારે ઉદ્યોગોની સ્થાપના કરવી, આ પ્રકારનો ઉદ્દેશ એ 1956માં જે આપણે દ્વિતીય પંચવર્ષીય યોજના જે લાગુ કરી એમાં હતો. પણ એને એકચ્યુઅલી કેવી રીતે સ્થાપના કરી તો એના માટે એક પોલિસી, એક રણનીતિ, એક લક્ષ્ય હોવું જોઈએ. તો સરકારે એ સમયગાળા દરમિયાન ભારતની બીજી સેકન્ડ ઔદ્યોગિક નીતિની ઘોષણા કરે છે. ભારતની બીજી ઔદ્યોગિક નીતિની ઘોષણા થાય છે, જે છે 1956. ઓકે, ભારતની ઔદ્યોગિક પોલિસી 1956ની વાત છે. ઓકે, ચાલો સમજો. હવે 1948ની ઔદ્યોગિક પોલિસી હતી એમાં ઉદ્યોગોને 4 શ્રેણીમાં વહેંચવામાં આવેલા હતા. આ પોલિસીની અંદર ઉદ્યોગોને 3 વિભાગ અથવા તો 3 પરિશિષ્ટમાં વહેંચવામાં આવેલા હતા. પહેલામાં 4 હતા, એમાંથી 1 ઘટાડો કરી અને 3 જ પરિશિષ્ટ રાખવામાં આવ્યા. આની અંદર વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી, આ પ્રકારે 3 વિભાગની અંદર કેટેગરાઇઝ કરવામાં આવ્યા હતા ઉદ્યોગોને. ઓકે, વિભાગ એની અંદર, વિભાગ એની અંદર સમથિંગ 17 ઉદ્યોગો હતા. કેટલા હતા? 17 ઉદ્યોગો હતા વિભાગ એ ની અંદર. વિભાગ બી ની અંદર 12 જેટલા ઉદ્યોગો હતા અને વિભાગ એ અને બી આ બંનેમાં હોય એના સિવાયના બધા ઉદ્યોગો સિવાયના આ બધા ઉદ્યોગોનો સમાવેશ એ વિભાગ સી ની અંદર થતો હતો. આઈડિયા આવે છે? તો આ પ્રકારે આ પોલિસીની અંદર 3 વિભાગમાં ઉદ્યોગોને વહેંચવામાં આવેલા. ઉદ્યોગોને કેમ વહેંચવામાં આવતા હતા?
ઉદ્યોગોને એટલા માટે વેચવામાં આવતા હતા કે ભાઈ ફલાણો ઉદ્યોગ છે તો એ ઉદ્યોગની અંદર નિયંત્રણ સરકારનું રહેશે, નિયંત્રણ ખાનગી ક્ષેત્રનું રહેશે, કે કોણ એનું નિયંત્રણ રાખશે, એનું પ્રોડક્શન કોણ કરશે, એના રિલેટેડ નિર્ણયો કોણ લેશે, બજારમાં એમની મોનોપોલી તો નહીં વધી જાય, એકાધિકાર તો નહીં વધી જાય. હવે સરકાર માની લો કે કોઈ એવો સેન્સિટિવ ઇન્ડસ્ટ્રી છે એમાં કદાચ ખાનગી ક્ષેત્રને પરમિશન આપી દેશે અને એ ખાનગી ક્ષેત્ર એટલો મહાકાય રીતે ઉભરી આવે છે તો બીજા કોઈ નાના ઉદ્યોગોને એ ક્ષેત્રની અંદર એ જે સેન્સિટિવ પ્રોડક્ટ છે એની અંદર ઘૂસવા પણ નહીં દે તો એની મોનોપોલી પણ થઈ જાય. તો સરકાર એટલા માટે આ પ્રકારે ઇન્ડસ્ટ્રીઝને વહેંચી અને માલિકી કોની હશે એવું નક્કી કરતી હતી, એન્શ્યોર કરતી હતી, સુનિશ્ચિત કરતી હતી. તો વિભાગ એની અંદર 17 જેટલા ઉદ્યોગો હતા. આ ઉદ્યોગો ઉપર પણ 100% નિયંત્રણ કોનું હતું, 100% નિયંત્રણ કોનું હતું, તો કે ભાઈ સરકારનું હતું. તો કે ભાઈ આ જે 17 ઉદ્યોગો છે, 17-17 ઉદ્યોગોની સ્થાપના સરકાર જ કરશે, સરકાર સિવાય બીજું કોઈ જ નહીં કરી શકે. આ જે 12 ઉદ્યોગો છે, આ 12 ઉદ્યોગોની સ્થાપના પ્લસ એનું મેનેજમેન્ટ ખાનગી ક્ષેત્ર કરી શકશે ભાઈ, ખાનગી ક્ષેત્ર કરી શકશે, પણ નિયંત્રણ તો સરકાર જ રાખશે, સરકારને ફોલો કરવી પડશે. ઓકે, અહીંયા સ્થાપના અને સંચાલન ખાનગી ક્ષેત્ર કરી શકશે, નિયંત્રણ સરકાર કરી શકશે, અને આ જે 12 ઉદ્યોગો છે આ 12 ઉદ્યોગોમાં સરકાર પણ ઉદ્યોગ સ્થાપી શકે છે, સરકાર પણ ઉદ્યોગ સ્થાપી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે 12 ઉદ્યોગો છે આ 12 ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર અને સરકાર બંને ઉદ્યોગ સ્થાપી શકતા હતા. એટલે કે આમાં સરકાર પણ ઉદ્યોગ સ્થાપી શકતી અને ખાનગી ક્ષેત્ર પણ સ્થાપી શકતા હતા. તો આ પ્રકારે દ્વિતીય જે આપણી ઔદ્યોગિક પોલિસી આવી એમાં જે બીજો વિભાગ છે એમાં આ પ્રકારની જોગવાઈ હતી, એમાં ખાનગી પ્લસ સાર્વજનિક ક્ષેત્ર, અહીંયા લખી દઉં છું અહીંયા સાર્વજનિક પ્લસ ખાનગી ક્ષેત્ર આ બંને શું કરી શકતા, તો કે ભાઈ ઉદ્યોગની સ્થાપના કરી શકતા હતા, ઉદ્યોગની સ્થાપના કરી શકતા હતા. ડન. વાત કરીએ આ જે ઉદ્યોગ છે ત્રીજો, આજે ત્રીજો સી વિભાગ છે, એ અને બી સિવાયના બધા, એમાં ખાનગી ક્ષેત્ર ઉદ્યોગ સ્થાપી શકતું હતું, સહકારી ક્ષેત્ર પણ ઉદ્યોગ સ્થાપી શકતું હતું. ખાનગી અને સહકારી બંને ક્ષેત્રના લોકો અથવા તો સંસ્થાઓ એ સી કેટેગરીમાં આવતા ઉદ્યોગોની સ્થાપના કરી શકતા હતા. પણ સરકારે એવું કીધું કે ભાઈ સી કેટેગરીમાં આવતા ઉદ્યોગોની જો તમારે સ્થાપના કરવી હોય, સી કેટેગરીની અંદર આવતા ઉદ્યોગોમાં જો તમારે સ્થાપના કરવી હોય તો ફરજિયાત પડે તમારે લાયસન્સ પ્રોસેસમાંથી પસાર થવું પડશે, ફરજિયાતપણે તમારે લાયસન્સ પ્રોસેસમાંથી ફરજિયાતપણે પસાર થવું પડશે. તો આપણે એમ કહી શકીએ કે લાયસન્સ રાજની શરૂઆત એ દ્વિતીય ઇન્ડસ્ટ્રીયલ પોલિસી દરમિયાન જશે કરવામાં આવી, અને હવે ફરજિયાતપણે આ ઉદ્યોગોની અંદર જેમને પણ રોકાણ કરી પોતાનો ધંધો નાખવો છે, કંપની ખોલવી છે, તો લાયસન્સ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. હવે બને છે એવું કે સરકાર જે છે એને લાયસન્સ પ્રોસેસની તો શરૂઆત કરી નાખી. ઓકે, એટલે કે 1956ની જે ઔદ્યોગિક નીતિ છે, 1956ની જે ઔદ્યોગિક નીતિ છે, આ ઔદ્યોગિક નીતિથી લાયસન્સ રાજની તો શરૂઆત થઈ ગઈ. બરાબર છે, સમજો, લાયસન્સ રાજની શરૂઆત થઈ ગઈ. હવે બને છે એવું કે ભાઈ જે પણ મોટા મોટા ઉદ્યોગ ગૃહો છે, જે પણ મોટા ઉદ્યોગ ગૃહો છે, આ મોટા ઉદ્યોગ ગૃહો એ સરકાર જોડે જાય અને લાયસન્સ લે અને પોતાનો ઉદ્યોગ નાખે. નાના ઉદ્યોગકારોને આ પ્રોસેસમાંથી પસાર થવું જ અફોર્ડ થાય એમ નથી. તો મોટા ઉદ્યોગકારો ઓબ્વિયસલી માર્કેટમાં આવ્યા, બહુ લિમિટેડ હતા. હવે લિમિટેડ એક વસ્તુ સમજી લો કે પાર્લેજીના કોમ્પિટિશનની અંદર બીજા કોઈ બિસ્કિટવાળા ન આવે,
સેમસંગ ના કોમ્પિટિશન માં ઓપ્પો કે વિવો કે માઇક્રોમેક્સ કે જે પણ છે કોઈ આવે નહીં તો સેમસંગ ની મોનોપોલી થઈ જશે માર્કેટમાં, બરાબર છે? તો ટૂંકમાં જ્યારે તમારો કોઈ કોમ્પિટિટર નથી હોતો ત્યારે તમારી મોનોપોલી હોય છે. તો આ મોટા ઉદ્યોગ ગૃહોને સરકારે લાયસન્સ આપી દીધા, ભલે પછી ઉદ્યોગકારોએ અહીંયા પૈસા આપ્યા કે ગમે તે રીતે. તો એ ઉદ્યોગકારોની શું થયું તો કે ભાઈ એ ઉદ્યોગકારોનો માર્કેટમાં એકાધિકાર સ્થપાવા લાગ્યો, એકાધિકાર સ્થપાવા લાગ્યો. ઓકે, ચાલો, એકાધિકાર સ્થપાય છે તો સરકારને ખબર પડે છે કે હવે એકાધિકાર સ્થપાઈ રહ્યો છે. તો સરકાર શું કરે છે? સરકારે એક નવી ઔદ્યોગિક નીતિ લાવી. સરકાર ઔદ્યોગિક નીતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1969. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1969ની અંદર સરકારે MRTP મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ, મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એટલે કહે મોનોપોલિસ્ટિક અવરોધાત્મક, એકાધિકાર અને અવરોધાત્મક જેટલી પણ વેપાર થઈ રહ્યો છે એવા એકાધિકારને સમાપ્ત કરવા માટે, એકાધિકારને સમાપ્ત કરવા માટે સરકાર આ કાયદો આ પોલિસી અંતર્ગત લાવે છે. અને આ પોલિસીમાં બીજું શું કામ થાય છે તો કે ભાઈ આ પોલિસીની અંદર જે આગળની બે પોલિસી આવી ગઈ છે 1956 અને 1948ની, એમાં જે પણ મિસ્ટેક્સ થઈ છે, એમાં જે પણ ભૂલો થઈ છે એને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો અહીંયા 1969 સુધી આપણે આવી જઈએ છીએ, 1969 સુધી આપણે આવી જઈએ છીએ. હવે ધીરે 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 સમય જાય છે અને પોલિસી સરકાર લાવે છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1973. આ પોલિસી અંતર્ગત તમને ખબર હોય તો ફેરા એક્ટ લાવવામાં આવ્યો હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે કે જે પણ મની લોન્ડરિંગ થતું હતું એ સમયગાળા દરમિયાન, બરાબર છે, જે પણ મની લોન્ડરિંગ થતું હતું એ ગાળા દરમિયાન એના કંટ્રોલ માટે જે છે આ કાયદાને આપણે સમથિંગ લાવવામાં આવ્યો છે, બરાબર, એના માટે જ લાવવામાં આવ્યો છે. બીજું શું તો આ સમયગાળા દરમિયાન તકનીકી હસ્તાંતરણ દ્વારા, તકનીકી હસ્તાંતરણ દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણને ક્યાંક ને ક્યાંક મંજૂરી આપવામાં આવી છે, રોકાણને મંજૂરી આપવામાં આવી છે તકનીકી હસ્તાંતરણ દ્વારા. એટલે કે ભાઈ કોઈ પણ કંપનીએ ભારતમાં આવવું છે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એમને ટેકનોલોજીનું હસ્તાંતરણ ફરજિયાત કરવું પડશે, ટેકનોલોજીનું હસ્તાંતરણ ફરજિયાત કરવું પડશે. એટલે કે એપલે ભારતમાં આવવું છે તો એપલે પોતાની જે ટેકનોલોજી છે એને પણ ભારતમાં લાવવી પડશે, ખબર પડે છે? તો એ પ્રકારનું તકનીકી હસ્તાંતરણના માધ્યમથી પ્રત્યક્ષ વિદેશી રોકાણની જે છે આપણે મંજૂરી આપવામાં આવી. ફરીથી 1977ની જે પોલિસી આવે છે એમાં આ જે તકનીકી હસ્તાંતરણ જે છે પ્રત્યક્ષ વિદેશી રોકાણ એને બંધ કરવામાં આવે છે. ફરીથી 1985 અને 86ની જે ઔદ્યોગિક નીતિ આવે છે એ સમયગાળા દરમિયાન ફરીથી આ જે તકનીકી હસ્તાંતરણ દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવે છે. એટલે તમને એક વસ્તુની ખબર પડી ગઈ છે કે
કે ભાઈ વિદેશી રોકાણને અત્યાર સુધી મંજૂરી નહોતી આપવામાં આવતી. વિદેશી રોકાણ, કારણ કે આપણે આઝાદ થયા ને ભાઈ, પહેલી વાત તો આપણે આઝાદ થયા જબરજસ્ત ગુલામ કરીને, ગુલામી કરીને, તો આપણને માનસિક રીતે આ વિદેશીઓ, આ ભૂરિયાઓનો આપણને વિરોધ હતો માનસિક રીતે. કે હમણાં હજુ એકને હમણાં નીકળ્યા છીએ એકના અંતર્ગતથી, તો ફરીથી પાછું વિદેશી રોકાણ કેવી રીતે આપવા દેવું? એક કંપની વિદેશની જ આવી હતી અહીંયા અંગ્રેજોની, બરાબર છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેને તમે કહો છો, અહીંયા વિદેશી રોકાણ કરવા જાય હતી અને ભૂકા કાઢી નાખ્યા 200-300 વર્ષ, બરાબર છે. તો આપણે જ્યારે આઝાદ થયા ત્યારે માનસિક રીતે આપણને વિરોધ હતો વિદેશી રોકાણનો, અને એટલા જ માટે આપણે પ્રત્યક્ષ વિદેશી રોકાણને ઝડપથી જે છે પરમિશન નહોતી આપીએ, પણ અહીંયા એક માઇન્ડ ઓન પરમિશન આપવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ ઘણા બધા રેસ્ટ્રિક્શન સાથે, ઘણા બધા પ્રતિબંધ સાથે. ભણીશું આપણે વિદેશ વેપારના વલણો, ભણીશું એટલે તમને હું ભણાવીશ, ડોન્ટ વરી. એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ પણ ઘણા બધા જે છે નિયંત્રણો લાગેલા હતા એ સમયગાળા દરમિયાન. ઓકે, તો તકનીકી હસ્તાંતરણ દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણની પરમિશન ફરીથી 1985 અને 86ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એમાં આપવામાં આવ્યું, પણ 49%ની એમાં લિમિટ રાખવામાં આવેલી છે, 49%ની લિમિટ રાખવામાં આવી કે ભાઈ વિદેશી કંપની જે પણ અહીંયા આવે છે 49%થી વધુ રોકાણ નહીં કરી શકે, એને ભારતમાં જો રોકાણ કરવું છે તો ભારતની કોઈ પણ કંપની સાથે ટાઈઅપ કરી અને એ અહીંયા તકનીકી હસ્તાંતરણ દ્વારા 49% સુધીનું રોકાણ કરી શકે છે. એક બેસ્ટ ઉદાહરણ તમને આપી દઉં, બેસ્ટ એક્ઝામ્પલ. તો ભારતમાં તમને ખબર છે કે પેલી હીરો કંપનીની સાયકલો આવતી હતી, ખબર છે ને, હીરો કંપનીની સાયકલો આવતી હતી. આ જે હીરો કંપનીવાળા છે ને એને સાયકલ બનાવતા જ આવડતું હતું, એને બાઇક બનાવતા નહોતું આવડતું. પણ ફોરેનની એક કંપની આવે છે હોન્ડા, જે હીરો સાથે ટાઈઅપ કરે છે, એટલે હોન્ડાના 49% જેટલું રોકાણ અને હીરોનું 51%, એમ ટોટલ 100% રોકાણ થાય છે અને એક કંપની બને છે જે કંપનીનું નામ છે હીરો હોન્ડા. અને આ હીરો હોન્ડાના જે બાઇક છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. અને પછી સમયાંતરે સરકાર આપણી એફડીઆઈ પોલિસી બદલે છે, તકનીકી હસ્તાંતરણ સિવાય પણ પછી 100%ની પરમિશન ઓટોમોબાઈલ સેક્ટરમાં આપે છે, એટલે પછી હોન્ડા અને હીરો બંને કેવા થઈ જાય છે, અલગ થઈ જાય છે. તો અત્યારે તમને હોન્ડાનું અલગ બાઇક મળશે અને હીરોનું અલગ બાઇક મળશે. તો આ પ્રકારે કંઈક સરકારે એફડીઆઈ પોલિસીમાં સુધારા કરે અને ટોટલ 1985-86ની જે ઔદ્યોગિક નીતિ હતી, બરાબર, એમાં આ પ્રકારની કંઈક જોગવાઈ હતી. હવે નીતિ મેન આવે છે, જે છે 1991ની ઔદ્યોગિક નીતિ. 1991ની ઔદ્યોગિક નીતિ, 1991ની ઔદ્યોગિક નીતિ, 1991ની ઔદ્યોગિક નીતિ જે છે એની અંદર આપણે પહેલા ભણીશું એની આવશ્યકતાઓ શું હતી, એની આવશ્યકતાઓ, જરૂરિયાત, પછી આપણે જોઈશું એલપીજી સુધારા. આ આપણા માટે ખાસ ભણવું મહત્વનું છે અને એ સુધારા જે થયા છે એની ઇફેક્ટ, એની ઇમ્પેક્ટ જે છે એ પણ ભણીશું. અને ત્યારબાદ તમને હું એકાદ ક્વેશ્ચન કરાવીશ અને તમને પ્રેક્ટિસ માટે પણ પ્રશ્ન આપીશ. ઓકે, તો આશા રાખીશ કે તમને આ જે લેક્ચર છે એમાં મજા આવી હશે, કંઈક એનાલિસિસ જાણવા મળ્યું હશે. ઓકે, હા, હવે એક વસ્તુ ભણવાની છે ખાસ. ચાલો, 1991ની નીતિ તો ભલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 1950થી અહીંયા લખું છું, 1950થી 1990 સુધીની જે નીતિઓ આવી છે, 1990 સુધીની જે નીતિઓ આવી છે એમની વિશેષતાઓ શું રહી એ આપણા માટે ખાસ મહત્વનું છે. વિશેષતાઓ શું હતી? પહેલી વિશેષતા શું હતી? થોડુંક વિચારો, આપણે જે ભણ્યા છે એમાં તમને થોડુંક તો આપણને ક્લિયર થવું જ જોઈએ કે ભાઈ એની વિશેષતાઓ, લાક્ષણિકતાઓ. તો કદાચ જો તમે અહીંયા જોયું હોય તો સાર્વજનિક ક્ષેત્રની સાર્વજનિક ક્ષેત્રનું પ્રભુત્વ તમે જોયું છે. સરકારનું પ્રભુત્વ દરેક અંદર હતું કે નહીં? દરેક તમારે પરમિશન લેવું હોય તો સરકાર જોડે જવું પડે,
સરકાર એમ કે અમે આ જ ઉદ્યોગો અમે જ સ્થાપીશું, તમારે સ્થાપવું હોય તો અમારી જોડે આવો. તો અહીંયા સાર્વજનિક ક્ષેત્રનું પ્રભુત્વ આપણને બધી જ નીતિઓમાં ક્યાંક ને ક્યાંક અંશે જોવા મળ્યું છે. બીજું સાર્વજનિક ક્ષેત્રનું પ્રભુત્વ. તો સામે બીજો મુદ્દો એ તમે એ પણ લખી શકો કે ખાનગી ક્ષેત્ર એ એક સહાયકની ભૂમિકામાં કામ કરતું હતું. એને એટલી બધી સ્વાયત્તતા નહોતી. આજે સાર્વજનિક ક્ષેત્રનું પ્રભુત્વ છે એ શું બતાવે છે? તો કે ભાઈ સરકાર આના કરતાં પણ સારો શબ્દ લખવો હોય, આ તો લખી શકાય. આની જગ્યાએ બીજો એક શબ્દ સારો એવો લખવો તો કાલે ભણ્યા હતા, સરકારનું સમાજવાદ તરફી વલણ. આ પણ લખી શકાય. શબ્દો ગમે તે લખી શકાય ભાઈ, શબ્દો તમારાને મારા કેટલા ફરક છે એની પર જ માર્ક્સ મળે છે. તમે સાદા શબ્દોમાં લખો, તમે લખો સાર્વજનિક ક્ષેત્રનું વધુ પ્રભુત્વ, અને હું એમ લખું કે સરકારનું સમાજવાદ તરફી વલણ, તો મને માર્ક્સ તમારા કરતાં સારો મળશે. કેમ કે ભાઈ શબ્દો સારા લખ્યા છે, એના જ પૈસા છે, એના જ માર્ક્સ છે. ઓકે, ખાનગી ક્ષેત્ર સહાયકની ભૂમિકામાં હતું, બરાબર. વિદેશી જે રોકાણ હતું એની પર ક્યાંક ને ક્યાંક અંશે તમને પ્રતિબંધ જોવા મળતો હતો, અથવા તો આંશિક પરમિશન, આંશિક મંજૂરી જે છે ક્યાંક ને ક્યાંક અંશે જોવા મળી. કેમ, શું? તો કે ભાઈ સરકારે ઘરેલું ઉદ્યોગોનું સંરક્ષણ કરવા માટેની પ્રણાલી ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા મળી છે. ઘરેલું ઉદ્યોગોનું સંરક્ષણ કરવા માટેની પ્રણાલી. કેમ? તો કે ભાઈ વિદેશી ઉદ્યોગ આવશે તો આપણા જે ઉદ્યોગો છે એ વિદેશી ઉદ્યોગની સામે ટકી શકે, ન પણ ટકી શકે. કારણ કે એ ઉદ્યોગો એ કેવા તો ટેકનોલોજીથી સરભર હશે. એટલા જ માટે વિદેશી રોકાણમાં આંશિક મંજૂરી. કેવી આંશિક? તો એક તો 49%, સાથે તકનીકી સુવિધા લઈને આવો, તમે ટેકનોલોજી ટ્રાન્સફર કરીને આવો, તો જ તમને એન્ટ્રી મળશે. તો ઘરેલું ઉદ્યોગોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો. ઓકે, કારણ કે ઘરેલું ઉદ્યોગો અહીંયા જે છે, ઓબ્વિયસલી આપણી જે એ વખતની ટીવી અને એ લોકોની એ વખતની ટીવી, હવે એ ટીવીની કંપની ભારતમાં આવે છે તો ભારતની જે સ્વદેશી કંપની છે જે ભારતમાં ટીવી બનાવી રહી છે એની ટીવીની ક્વોલિટી સામે નહીં ટકી શકે. એટલા જ માટે સરકારે FDI પર પ્રતિબંધ મૂક્યો હતો. તો ઘરેલું ઉદ્યોગોને સંરક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો. ઓકે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને, વિકાસ થાય, એટલા માટે ભારે ઉદ્યોગો પર પણ ફોકસ કરવામાં આવ્યું. કેમ? તો કે ભાઈ કોઈ પણ ભારે ઉદ્યોગ જ્યાં પણ સ્થપાય છે એની આજુબાજુમાં રોડ, રસ્તા, પાણી, વીજળીની સુવિધા ક્યાંક ને ક્યાંક ઊભી થાય છે. મારુતિ સુઝુકી આવી છે બહુચરાજીની બાજુમાં, તો એની આજુબાજુનો એરિયા ખાલી જઈને જોજો. સારા એવા રોડ, વીજળી, પાણી, આ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં ડેવલપ થશે. ઓકે, અને રોજગારી મળે, ગરીબી દૂર થાય, એના માટે ઘરેલું, ગૃહ, લઘુ અને કુટીર ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1973ની જે હતી એમાં ખાસ કરીને લઘુ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઇવન એ ગાળા દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી હતી. ક્લિયર છે? ઉદ્યોગોનું અહીંયા વિકેન્દ્રીકરણ જોવા મળી શકે છે તમને. તો આ પ્રકારે કંઈક 1950 થી 1990 દરમિયાનની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ છે આપણી, ઓકે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ છે એની આપણે વાત કરી, એના જે વલણો એની વાત કરી. હવે એક મેઇન્સનો પ્રશ્ન તમને આપતો જાઉં છું, જાતે લખવાનો પ્રયત્ન કરજો. ઓકે, પ્રશ્ન ભારતની ઔદ્યોગિક નીતિઓમાં
सरकारनो समाजवादी वलण જોવા મળતું હતું. વિધાનને ન્યાયોચિત બનાવો. વિધાનને ન્યાયોચિત બનાવો. ચાલો, આટલી વસ્તુ તમારે હવે જાતે લખવાનું છે. આપણે સમજી ગયા સરકારનું પ્રભુત્વ દરેક દિશાની અંદર ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળતું હતું. આ બધી જ વસ્તુ સમજી ગયા છે. ઓકે, હવે આ વસ્તુ તમારે ખાસ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં અને શરૂઆત કરીશું 1991ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એના વિશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.